brought to you by V-Guard. તો આ તો શેલા વિસ્તારની પરિસ્થિતિ બતાવી અમે આપને, પરંતુ અમદાવાદમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે એક પર વિસ્તાર બાકાત નથી કે જે જળબંબાકારની સ્થિતિ ન સર્જાઈ હોય. મકરબા વિસ્તારની વાત કરીએ તો મકરબા વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો હતો અને રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મકરબા વિસ્તાર તુરીસરનું બેટમાં ફેરવાઈ ગયો તેવા દ્રશ્યો જોવા મળ્યા. મકરબા વિસ્તારના રસ્તાઓ જુઓ, રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ, સઘળું પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર લાઇન ઓવરફ્લો થતા પાણી રસ્તા પર બહાર આવી રહ્યું હતું. જે લાઇન પાણીના નિકાલ માટે હોય છે તેમાંથી જ પાણી બહાર આવતું દેખાયું. અનેક લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં 1000 કરોડ રૂપિયા ખર્ચી અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે, પરંતુ આ જ લાઇન હવે મુશ્કેલીની લાઇન બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. વેજલપુરના મકરબા વિસ્તારના આ દ્રશ્યો છે. મકરબા વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા તો હતી, પરંતુ આ વર્ષે જે પ્રકારે પાણી ભરાયા છે તે દર વર્ષ કરતાં વધુ પાણી ભરાયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે. વાહન ચાલકો માટે હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે. તો મારી બીજી તરફ જે દ્રશ્યો બતાવીશ તે ચોંકાવનારા છે કે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનમાં પાણી હકીકતમાં જવા માટે બનાવવામાં આવતું હોય છે, પરંતુ આ જ ઢાંકણા જ્યારે ખોલવામાં આવે છે ત્યારે પાણી જવાની જગ્યા પર તે ઓવરફ્લો થઈ રહ્યા છે. ખૂબ જ શરમજનક બાબત સ્માર્ટ સિટી ગણાતા તમામ અધિકારીઓ માટે ગણી શકાય, કારણ કે સ્માર્ટ સિટી માત્ર ને માત્ર કાગળ પર સ્માર્ટ સિટી છે, પરંતુ આયોજનની વાત કરવામાં આવે તો કદાચ અમદાવાદ સ્માર્ટ સિટી કેવી રીતે ગણાય તે સૌથી મોટો પ્રશ્ન આ જગ્યા પર ઉપસ્થિત થાય છે. કારણ કે કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ જો વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો આખરે આયોજનનો અભાવ સ્પષ્ટપણે આ કિસ્સામાં ગણી શકાય. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ. બ્રોટ યુ બાય વીગાર્ડ.